સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવર ચોકમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ બુંદીના પ્રસાદનું વિતરણ હનુમાનજીના મંદિરેથી હિંમતનગરના ધારાસભ્યએ શરૂ કર્યું છે. 1 લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવ્યા છે અને જે ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અક્ષત અને પત્રિકા સૌના ઘરે ઘરે વાજતે ગાજતે પહોંચાડ્યા હતા. ત્યારબાદ ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે, જેને લઈને આખો દેશ રામમય બની ગયો છે. હવે અક્ષત પત્રિકા વિતરણ બાદ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં મંગળવારના રોજ દીવ, દમણ, દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરણાથી હિંમતનગરના ધારાસભ્ય વિલી ઝાલાના હસ્તે હિંમતનગર તાલુકાની ધર્મપ્રેમી જનતાને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ હિંમતનગરના ટાવર ચોકમાં હનુમાનજી મંદિરથી શરૂઆત કરી હતી. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, સિદ્ધાર્થભાઈ પટેલ, અમૃતભાઈ પુરોહિત સહિત પાલિકાના સદસ્યો, વિવિધ સમિતિના ચેરમેનો, હિંમતનગર શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રસાદના પેકેટ વિતરણની શરૂઆત કરી હતી. જીલ રાવલ, જેડેશીવી, હિંમતનગર.